સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં બે શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. કમલપાર્ક સુસાડી નજીક યુવક પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનામાં વરાછા પોલીસે હત્યાના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે જેમાં જાણવા મળ્યું છે કે આરોપીએ અંગત અદાવત રાખીને યુવકની હત્યા કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે, જેમાં પોલીસે જેની આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સારવાર દરમિયાન મરણ જતા વરાછા પોલીસે છે ખૂનનો ગુનો નોંધી અને આ ગુનાની તપાસ હાથ ધરેલ છે. આ ગુનામાં મરણ જનાર ખુશાલ કોઠારી ને આરોપીઓએ પોતે એકાદ માસ અગાઉ મારામારીનો બનાવ બનેલો અને જેમાં હાલના આરોપી જેલમાં હોય અને જેલમાંથી જામીન ઉપર છૂટેથી અંગત અદાવતનો બદલો લેવા માટે હુમલો કરી ઇજા કરી મોત નિપજાવેલાની હકીકત બહાર આવે. અમદાવાદ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર થતા અત્યાચાર અંગે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અનુસૂચિત જાતિ અને જનજાતિના બંધારણીય હક અને અધિકારોની ભાજપ સરકાર અવગણના કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો વર્ષ 2018-19માં અનુસૂચિત જાતિ અને જનજાતિના હક અધિકારોની કાયદાકીય બાબતો અંગે 6 કાર્યક્રમો દેખાવ પૂરતા કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2020માં જાગૃતિ અંગેના એક પણ કાર્યક્રમ કરવામાં નથી આવ્યા. એસસી એસટી એટલે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર એટ્રોસિટીની ઘટનાના જે આંકડા સામે આવ્યા છે એ ખરેખર ખૂબ ચોંકાવનારા, ખૂબ ગંભીર અને સમગ્ર ગુજરાતને ચિંતામાં મૂકી દે એ પ્રકારના છે. એસસી એસટીમાં ખાસ કરીને જોવા જઈએ તો અનુસૂચિત જનજાતિના એટ્રોસિટીના આંકડામાં છેલ્લા